હેલો ફૂડીઝ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ફરાળી દહીં વડા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર તમે ઇન્સ્ટન્ટ ફરાળી દહીં વડા બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી દહીં વડા બને છે તમે પણ ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ફરાળી દહીં વડા બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ મોરિયો બટાકા દહીં લીલા ધાણા મીઠું મરી પાવડર ક્રશ કરેલા આદુ મરચાં દળેલી ખાંડ શેકેલા જીરુંનો પાવડર કાજુ દ્રાક્ષ તેલ અને પાણી તો ચાલો આપણે ફરાળી દહીં વડા કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ સૌ પ્રથમ આપણે મોરિયાને ધોઈ લઈશું તેના માટે આપણે તેને એક બાઉલમાં એડ કરીશું અહીં આપણે એક કપ જેટલો મોરિયો લીધો છે તેમાં આપણે પાણી એડ કરી તેને બેથી ત્રણ વખત ધોઈ લઈશું આ રીતે તમારે તેને ધોઈ લેવાનો છે એક કૂકરમાં આપણે ધોઈ અને સાફ કરેલો મોરિયો છે તે એડ કરીશું બે મીડિયમ સાઇઝના બટાકાના આ રીતે મોટા ટુકડા કર્યા છે તે એડ કરીશું બે કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કરતી વખતે તમારે એ બાબતનું ધ્યાન રાખવું કે તમે જેટલા માપમાં મોરિયો લીધો હોય તેનું બે ગણું પાણી તમારે અહીંયા એડ કરવું જો વધારે પાણી એડ કરશો તો તે એકદમ ઢીલું થઈ જશે અને ઓછું પાણી એડ કરશો તો તે સરખી રીતે બફાશે નહીં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ઢાંકણ ઢાંકી તેમાં ત્રણથી ચાર વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ત્રણથી ચાર વિસલ બાદ કૂકરને આપણે ઠંડુ કરી લેવાનું ત્યારબાદ તમે આ રીતે જોઈ શકો છો આપણો મોરિયો અને બટાકા સરસ બફાઈ ગયા છે તેને આપણે આ રીતે એક બાઉલમાં નીકાળી લઈશું મેસરની મદદથી તેને આપણે મેસ કરી લઈશું તમારે તેને હાથની મદદથી મેસ કરવું હોય તો પણ કરી શકો આ રીતે મેસ કરી લીધા બાદ તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા ક્રશ કરેલા આદુ મરચાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું શેકેલું જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા કાજુ દ્રાક્ષ એડ કરીશું અહીં કાજુ દ્રાક્ષ એડ કરવા ઓપ્શનલ છે તમે તેને એડ ન કરો તો પણ ચાલે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે મોરિયો અને બટાકા બાપતી વખતે મીઠું એડ કર્યું જ છે તેથી જરૂર મુજબનું જ મીઠું એડ કરવું મિક્સ કરી લઈએ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા છે તે એડ કરીશું મિક્સ કરી લઈશું આપણું દહીં વડા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે આ રીતનું તમારે તેને કડક જ રાખવાનું છે જો તમારું મિશ્રણ ઢીલું લાગે તો તમારે તેમાં રાજાગરાનો લોટ એડ કરવો આ ઉપરાંત તમે મોરિયાનો પાવડર કરીને પણ એડ કરી શકો છો તૈયાર કરેલા દહીં વડાના મિશ્રણમાંથી આ રીતે આપણે ઘોડા વાળી લઈશું બે હાથની હથેળી વચ્ચે તમારે પ્રેસ કરતા જઈ તેનો કઠણ ઘોડો વાળવાનો છે તેમાં કોઈ પણ પ્રકારની ક્રેક ન રહે તેનું ધ્યાન રાખવું આ રીતે આપણે ગોળો રેડી કરવાનો છે જો તેમાં કોઈ પણ ક્રેક રહેશે તો આપણે જ્યારે તેને તળીશું ત્યારે તેમાં તેલ ભરાઈ જશે આ જ રીતે આપણે બધા ગોળા તૈયાર કરી તેને એક પ્લેટમાં મૂકતા જઈશું ઘોળા રેડી થઈ ગયા છે તેને આપણે તળી લઈશું તળવા માટે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે ઝારો ફેરવી લઈશું આ રીતે ઝારો ફેરવવાથી જ્યારે આપણે દહીં વડા માટેના ગોળા છે તે તળીશું તો તે તળીએ ચોટી નહીં જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલા ગોળાને તેમાં તળવા મૂકીશું ઝારાની મદદથી આ રીતે આપણે તેલને હલાવતા રહીશું તેને તમારે તરત જ ફેરવવાના નથી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને તમારે તળવાના છે તેનું એક તરફનું લેયર ચઢી જશે એટલે તે થોડા ઉપર આવી જશે ત્યારબાદ તેને આપણે બીજી તરફ ફેરવી લઈશું બધી તરફ ફેરવતા જઈ તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું અહીં આપણે જે બધી સામગ્રી લીધી છે તે કૂક કરેલી જ છે તેથી આપણે તેને વધારે ચઢવવાની જરૂર નથી ફક્ત તેનું ઉપરનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણા દહીં વડા માટેના ગોળા તળાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તે જ રીતે આપણે બધા ગોળાને તળી લઈશું તળ્યા બાદ તેને આપણે આ રીતે પાણી ભરેલા બાઉલમાં એડ કરીશું પાણી ભરેલા બાઉલમાં આપણે તેને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું પાંચ મિનિટ બાદ આ રીતે તમારે તેને પાણીમાંથી કાઢી લેવાના છે જો તમે તેને વધારે સમય પાણીમાં રાખશો તો તે એકદમ પોચા થઈ અને તૂટી જશે આ રીતે આપણે તેને પાણીમાંથી કાઢી લીધા છે તમારે તેને ડાયરેક્ટ દહીંમાં એડ કરવા હોય તો પણ કરી શકો અથવા તો સૌ કરતી વખતે તેની ઉપર તમે દહીં એડ કરી શકો છો તમારે આ રીતે દબાવેલા ના જોઈતા હોય તો આ રીતના આખા દહીં વડા રાખવા હોય તો પણ રાખી શકો હવે આપણે મીઠું દહીં તૈયાર કરી લઈશું તેના માટે એક બાઉલમાં એક કપ જેટલું મોડું દહીં એડ કરીશું પાંચ ટેબલ સ્પૂન જેટલી દરેલી શુગર એડ કરીશું તમારે જે મુજબની મીઠાશ રાખવી હોય તે મુજબ ખાંડનું પ્રમાણ એડ કરવું આ રીતે વિસ્કરની મદદથી તેને આપણે ફેંટી લઈશું દહીંને આ રીતે ફેંટવાથી તેમાં રહેલા લમ્સ દૂર થશે અને દહીં સરસ ક્રીમી બની જશે અહીં તમારે વધારે પાણી ન હોય તે રીતનું જાડું દહીં લેવાનું તેમાં આપણે વન ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર છે તે એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું મિક્સ કરી લઈએ આપણું દહીં પણ રેડી થઈ ગયું છે હવે આપણે દહીં વડાની પ્લેટને સર્વ કરી લઈએ આ રીતે તેની ઉપર આપણે દહીં વડા મૂકી દઈશું તેની ઉપર આપણે તૈયાર કરેલા દહીંને એડ કરીશું ધાણા ફૂદીનાની ગ્રીન ચટણી છે તે એડ કરીએ ત્યારબાદ તેની ઉપર આપણે ખજૂર આમલીની ચટણી છે તે એડ કરીશું શેકેલા જીરાનો પાવડર છે તે સ્પ્રિંકલ કરી લઈએ દાડમના દાણાથી તેને આપણે ગાર્નિશ કરીશું તમારે અહીં કાજુ દ્રાક્ષથી ગાર્નિશ કરવું હોય તો પણ કરી શકો તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ટેસ્ટી ફરાળી દહીં વડા તમે જોઈ શકો છો એકદમ પોચા આપણા દહીંવડા તૈયાર થયા છે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ઉપરાંત રેસીપી રિલેટેડ રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન સેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા સબસ્ક્રાઈબ બટનની સાથે રહેલા બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કોઈ નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌ તમને મળે